પાલનપુર માલણ દરવાજા વિસ્તારમાં ગેસ ગળતરની ઘટનાને લઈને તંત્રએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. કલેક્ટર, એસપી, પાલિકા અને જીપીસીબીના અધિકારીઓએ ગેસ ગળતરની ઘટના મામલે તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં 98 જેટલા લોકોને અસર પહોંચી હતી અને તેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ અને તંત્રની પ્રાથમિક તપાસમાં કોઈ ભંગારના વેપારીના ગોડાઉનમાંથી આ ગેસ લીક થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું અને આજુબાજુમાં રહેતા રાજીવ આવાસ યોજનાના લોકોને વધુ પ્રમાણમાં અસર થઈ હતી. કલેક્ટર, એસપી અને તંત્રના તમામ અધિકારીઓ, પાલિકાની ટીમો અને જીપીસીબીની ટીમો પણ આ તપાસના કામે લાગી છે. પ્રાથમિક તપાસમાં કોઈ ભંગારના ગોડાઉનમાંથી એસિડિક ગેસ લીકેજ થયો હોય અને તેની અસર થઈ હોય તેવું બહાર આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા જીપીસીબીની મદદ લેવાઈ છે અને આ ગેસ ગળતરની ઘટનાના મૂળ સુધી પહોંચવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જો કે આરોગ્ય વિભાગ દ્વારા પણ ત્યાં એક કેમ્પ લગાવવામાં આવ્યો છે અને તેમાં આસપાસના જે રહીશો છે તેમની તપાસ થઈ રહી છે. એટલે કે વધુ લોકો ગેસ ગળતરની ઘટનામાં ભોગ ન બને તેને લઈને આરોગ્ય વિભાગે પણ કેમ્પ લગાવીને તપાસ હાથ ધરી છે. મહત્વની બાબત છે કે ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ગેસ ગળતરના મૂળ સુધી પહોંચી શકાયું નથી. જાણીએ સમગ્ર ઘટના વિશે. આજે સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ પાલનપુરના માલણ દરવાજાની આસપાસના વિસ્તારમાં એક ગેસ ગળતરની ઘટના થઈ હતી, જેની અંદર કુલ 89 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તમામ લોકો જે છે એ હાલમાં અમારા દ્વારા અને કલેક્ટરશ્રી દ્વારા મુલાકાત કરવામાં આવી છે અને તમામ લોકો જે છે એ તમામ લોકોની પરિસ્થિતિ સારી છે. તમામ લોકોને ઓક્સિજન પૂરો પાડી અને એમને ખતરાથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. પરંતુ જે ઘટના બની છે કે જેમાં ગેસ ગળતર છે તેમાં હું આપને જણાવવા માંગીશ કે પાલનપુર સિટી કે આસપાસના વિસ્તારમાં કોઈ એવું કારખાનું આવેલું નથી કે જ્યાં કોઈ ગેસ લીકેજની સંભાવના હોય. સાથે સાથે એવી કોઈ મોટી પાઇપલાઇન બી નથી જઈ રહી કે જેમાંથી ગેસ લીકેજની ઘટના થાય. પરંતુ જે વિસ્તારમાં આ ઘટના બનેલી છે તેની આસપાસ જે સ્ક્રેપના ડેલા કહેવાય, એટલે કે જે ભંગારના ડેલા કહેવાય, એવા 2-4 ડેલા આવેલા છે. તો એક અમારી એફએસએલની ટીમ અને નગરપાલિકાની ટીમ અને જે જીપીસીબી એટલે કે જે આપણે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ હોય છે તેમના દ્વારા હાલમાં બી તપાસ ચાલુ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે આવો કોઈ ઓડરલેસ ગેસ કે જે બની શકે છે કે એસિટિલિન હોય કે જે ગેસ કટર માટે ઉપયોગ થઈ રહ્યો હોય ઓર અધરવાઇઝ બીજું કોઈ એવું મટીરિયલ હોય જેના કારણે થઈને ત્યાં આસપાસના અમુક વિસ્તારની અંદર આ ગેસની ઘટના બનેલી હોય. કેટલા લોકો છે એમાં? હાલમાં 89 લોકોને દાખલ કરવામાં આવેલા છે અને તમામ લોકોની પરિસ્થિતિ જે છે એ સારી છે. વગેરેમાંથી ગેસ લીક થઈને બહાર આવી હશે અને ટોટલ 90 જેટલા લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને અત્યારે તમામ સ્ટેબલ છે. કોઈને કોઈ ચિંતા જેવું ચિંતાનું કારણ નથી અને ધીરે ધીરે લોકોને અમે કન્વિન્સ પણ કરીએ છીએ કે અત્યારે ખાસા સમયથી અમારી ટીમ પણ અહીંયા છે અને કોઈને કોઈ આડઅસર થઈ નથી, એટલે પાછું આવવું પણ સેફ છે. તો અમે ધીરે ધીરે લોકોને કન્વિન્સ કરીએ છીએ કે પાછા આવી જાય અને અમારી હેલ્થની ટીમ પણ રાત્રે અહીંયા હશે. અમે નગરપાલિકાથી પણ થોડી ઘણી એક્ટિવિટીઝ અહીંયા કરાવીએ છીએ જેથી લોકોને વિશ્વાસ વધે કે ભાઈ સેફ છે એના માટે. અને આમ બાકી કોઈ ચિંતાજનક વસ્તુ નથી. આગળની ઘટના અમે કાલે જીપીસીબીની ટીમો અને બધી ટીમો જે છે ઇન્વેસ્ટિગેશન અત્યારે પણ કરી રહી છે અને એનો રિઝલ્ટ ગોતીશું. બીએસઆઈ ટીવી ન્યૂઝ સાથે દીપક પુરબિયા, બનાસકાંઠા.